સુરતના પાસોદરાની સૌરાષ્ટ્રની રેસને સીમાં રહેતા નરેન્દ્રભાઈ કવવા અને તેમના સમાજના 50 સભ્ય એક બચત ભંડોળ ભરી રહ્યા હતા. દર મહિને 3000 રૂપિયાને 36 મહિના સુધી ભરવાના 36 મહિના દરમિયાન જો કોઈ પૈસા જોઈએ તો ઉપાડ પેઠે આપી રહ્યા હતા અને વ્યાજ સાથે મહિનો પૂરો થાય એટલે ભરી દેવાના રહેતા હતા. એવી જ રીતે વ્યાજ અને મુદ્દલ રકમ 75 લાખ નરેન્દ્રભાઈ અને તેમના સમાજના લોકોના કહેવા પ્રમાણે આ મંડળ અને તેનો વહીવટ અને પૈસા તેમના સમાજના આગેવાન એવા બાપા સીતારામ ચોક કામરેજ ખાતે રહેતા મહેશભાઈ નારાયણભાઈ કવવાને સોંપ્યું હતું અને અત્યારે મંડળ પૂરું થવાની તૈયારી છે ત્યારે મંડળના તમામ રૂપિયા તેમને આગેવાન એવા મોહનભાઈ નારાયણભાઈ કવવા લઈને ફરાર થઈ ગયા હતા. તેઓ આક્ષેપ નરેન્દ્રભાઈ કવવા અને તેમના સમાજના 50 સભ્યોમાં લગાવ્યો હતો. આ બાબતે નરેન્દ્રભાઈ કવવા અને 55 સભ્યો સાઈન સાથે એક અરજી મહેશભાઈ નારાયણભાઈ કવવા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. ત્યારે મંડળ ભરતી બહેનોએ તેને મજૂરી કામ કરી સાડીમાં ડાયમંડ ને લેસ લગાવી પૈસા જમા કર્યા હતા. તે ન મળતા તેઓ નિરાશ થઈ ગયા છે અને તેમાં એક મહિલા રડતા પણ નજરે પડી રહી છે. જો સમાજના આગેવાનો સમાજ સાથે આવી છેતરપિંડી કરવા મળશે તો ભરોસો કોની ઉપર કરી શકાય.